राज्य सरकार ना विविध विभागों ना कुल रुपया 640 करोड़ थी वधुना रकमना विविध प्रकल्पों ना खातमुहूर्त अने लोकार्पण प्रसंगे अपनी सौनी साथे मंच पर उपस्थित मारा साथी मंत्री श्री राघवजीभाई पटेल, सांसद श्री चंदुभाई सिहोरा, जिला पंचायत ना प्रमुख श्रीमती कंचनबा वाघेला, मारा साथी धारासभ्य श्री हार्दिक भाई पटेल, श्री अमारा वडील मुरब्बी बाबूभाई पटेल, श्री काड़ूभाई डाभी, जिला संगठन ना प्रमुख श्री हर्षदगिरी गोसाई, नगरपालिका ना तालुका पंचायत ना प्रमुख श्री जनक भाई पटेल, श्रीमती कैलासबेन पटेल, नगरपालिका ना प्रमुख श्रीमती कामिनीबेन मनसरा, अमारा पूर्व धारासभ्य श्री कमाभाई राठौर, श्रीमती डॉक्टर तेजस्वीबेन पटेल, श्री प्रागजीभाई पटेल, कलेक्टर श्री, डीडीओ श्री, पोलिस अधीक्षक, चूंटायेला जनप्रतिनिधि, संगठनना पदाधिकारी, विशाळ संख्यामां उपस्थित सौ नागरिक भाईओ बहनों, प्रेस मीडियाना मित्रों, आप सौ ने मारा नमस्कार। હવે શાંત રહેવા જેવું છે નહીં તમારે, બધું ચાલુ એ કરી દીધું છે। એ તો ઘણી વખતે કામ ની જાહેરાત થાય પણ પછી કામ ક્યારે ચાલુ થાય એ નક્કી નહીં એમ, પણ હવે એવું છે નહીં। માન્ય નરેન્દ્રભાઈ ની કાર્ય પદ્ધતિ છે કે જેનું ખાતમુહૂર્ત કરીએ એનું લોકાર્પણ પણ અમે જ કરીએ, એટલે આજે દેશ અને દુનિયા વિકાસ કેવો હોય, કેટલા સ્કેલનો હોય, દેશ અને દુનિયાને માન્ય નરેન્દ્રભાઈએ બતાડ્યું છે। આખી રાજનીતિ બદલી નાખી, આજે રાજનીતિમાં વિકાસની વાત કરવી જ પડે। પહેલા આપણે જોયું છે કે દરેક વખતે ઇલેક્શન વખતે શું વાતો થતી, કેવી વાતો થતી। અત્યારે તમારે ગમે તારે ઇલેક્શન હોય કે કોઈ પણ પબ્લિક મીટિંગ હોય તો એમણે વિકાસની વાત કરવી પડે, કરવી પડે ને કરવી પડે। આ માન્ય નરેન્દ્રભાઈએ પ્રસ્થાપિત કરી દીધું છે દરેક જણને। અને આજે તમે જોયું દરેકે દરેક કામ, નાનામાં નાના કામ માટે સરકાર કટિબદ્ધ છે કે તમને પડતી મુશ્કેલી અને એ મુશ્કેલીમાંથી કેવી રીતે ઝડપથી બહાર કઢાય એના માટેનો પ્રયત્ન છે। આટલા રૂપિયાના કામ અને એના માટે લોકપ્રતિનિધિ અને લોકપ્રતિનિધિ તરીકે હાર્દિકભાઈ સતત તમારી ચિંતા કરતા હોય તો એમણે અહીંયાથી કીધું છે એમ તમારી પણ હવે જવાબદારી બને છે કે આ કામો જે થાય એમાં ગુણવત્તામાં ક્યાંય કચાશ ના રહે એના માટેનો આપણે સૌએ પ્રયત્ન કરવાનો છે। ગુણવત્તા સારી જેટલી હશે એટલી આપણને બીજા કામો કરવાની સરળતા રહેશે। માન્ય નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી વિકાસના કામોનો એક રૂપિયો ખૂટે એમ નથી। તમે કેટલા, તમે જુઓ તો ખરા કેટલા કામો થઈ રહ્યા છે। તમે આખા ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક રોજ બરોજ, હું તો કહું છું રોજ બરોજ, કંઈક ને કંઈક વિકાસનું એક કામનું ખાતમુહૂર્ત લોકાર્પણ થતું જ રહેતું હશે। એટલે દરેકે દરેક જગ્યાએ જે પણ તમારી મુશ્કેલી હોય એમાંથી દૂર કરવા માટેનો પ્રયત્ન છે। બે ત્રણ વસ્તુ વિકાસ અને વિકાસની સાથે આપણી જે જીવન શૈલી છે એ જીવનશૈલી પણ એના ઉપર પણ આપણે પૂરતું ધ્યાન રાખવું જોઈએ। માન્ય નરેન્દ્રભાઈ હરમેશ દૂરમદેશી વાળું નેતૃત્વ છે, આગળનું જ વિચારી લે છે આજથી જ, તો એના માટેનો પ્રયત્ન કર્યો। 2003માં જ્યારે વાયબ્રન્ટ શરૂ કર્યું, ગ્લોબલી ધંધા રોજગાર ગુજરાતમાં આવે એના માટેનો 2003માં પ્રયત્ન કર્યો। કદાચ એ વખતે દેશમાં સૌથી પહેલું રાજ્ય હશું કે જેણે આ વિચાર કર્યો। નાની મોટી નાની મોટી જ્યાં કંઈ પણ વાત થતી હોય ત્યારે રોજગાર રોજગાર રોજગારની વાતો થાય, પણ રોજગારમાંથી બહાર નીકળવા માટે અને એ રોજગારની બહાર નીકળવા માટેનો કોઈનો પ્રયત્ન હોય તો ફક્ત અને ફક્ત માન્ય નરેન્દ્રભાઈએ કર્યો।
અને આજે અહીંયા ઘડી કેટલી મોટી અમદાવાદ જિલ્લો ખૂબ પ્રભાવશાળી જિલ્લો બનતો જાય છે ધીમે ધીમે. પહેલા જે ઇન્ડસ્ટ્રીઝ આવી ગઈ છે તો આવી જ ગઈ છે, મારુતિ હોય, હીરો હોન્ડા હોય કે સાણંદમાં જે ઇન્ડસ્ટ્રીઝ આવી, પણ સાણંદ અને ધોલેરામાં નવી ઇન્ડસ્ટ્રીઝ કે જેની અત્યાર સુધીમાં દેશના દરેકે દરેક વડાપ્રધાનશ્રીએ આ સેમી કન્ડક્ટર માટે અહીંયા લાવવા માટે, ભારતમાં લાવવા માટેનો પ્રયત્ન દરેકે દરેક વડાપ્રધાન કર્યો, પણ ફક્ત સફળતા કોને મળી? માન્ય નરેન્દ્રભાઈને મળીને આજે ચાર કંપની સેમી કન્ડક્ટરની આપણે સાણંદ અને ધોલેરામાં થઈને શરૂ કરી દીધી છે. એ લોકોએ કામ શરૂ કરી દીધું છે. એટલે ખૂબ સારી રીતે જે આત્મનિર્ભરની વાત છે તો આત્મનિર્ભર તરફ આપણે આગળ વધી રહ્યા છે. અને આત્મનિર્ભર માટે ઇન્ડસ્ટ્રીઝ તો આવે જ, પણ ખેતી માટે પણ જે પ્રમાણે આજે આપણે પ્રાકૃતિક ખેતીનો જે એમણે મુહિમ ઉપાડી છે માન્ય વડાપ્રધાનશ્રીએ, તો એ પણ ભવિષ્ય માટે છે. આપણે આજથી વિચારીશું તો એની અંદરથી બહાર નીકળી શકાશે. જે પ્રમાણે રાસાયણિક ખાતરનો ઉપયોગ એની અંદર થઈ રહ્યો છે એ આપણે બંધ કરવો જ રહ્યો, એનાથી જમીનનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે અને આપણું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે. તો આ બંનેમાંથી બહાર નીકળવા માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડે એવું છે. જેટલા બને એટલા ઝડપથી એની અંદર આગળ વધી શકીશું તો ભવિષ્યમાં આપણને ફાયદો છે. પાણીની બચત છે, એની અંદર પૈસાની બચત છે, અને આપણા સ્વાસ્થ્યની સૌથી મોટી જો બચત થતી હોય તો આપણા સ્વાસ્થ્યની થઈ રહી છે. તો આના માટે પણ આપણે કામો આપણે કરી રહ્યા છે. રોડ રસ્તા થઈ જશે, ગટર લાઈન થઈ જશે, વીજળી માટેની વ્યવસ્થા થઈ જશે. હવે ગ્લોબલી જ્યારે આપણે કોમ્પિટિશનમાં પડ્યા હોય, દેશ ને દુનિયામાંથી લોકો અહીંયા આવતા જતા હોય, તો માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ સ્વચ્છતા માટેનો દુરાગ્રહ આગ્રહ દુરાગ્રહ કરતા હોય છે. સ્વચ્છતા માટે આપણે બધાએ એની અંદર જોડાવવું જ પડે. આપણા સ્વભાવમાં, આપણા સંસ્કારમાં સ્વચ્છતા લાવવી જ પડે, અને સ્વચ્છતા લાવીશું, આપણે બધા સાથે મળીશું તો આ લાવી શકાશે. આપણે પોતે નક્કી કરવાનું છે કે મારે ક્યાંય ગંદકી નથી કરવી, પછી બીજું બધું સરકાર કરવાની છે. સરકારે બધી ફેસિલિટી આપવાની શરૂ છે. દરેકે દરેક ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતથી માંડીને નગરપાલિકામાં બધે છે વ્યવસ્થા, પણ ક્યાંક ને ક્યાંક આપણી પણ મુશ્કેલી હોય, તો એમાંથી આપણે બધાએ સાથે મળીશું તો આ સ્વચ્છતા માટેનો જ આગ્રહ દુરાગ્રહ છે તો આપણે પરમેનન્ટ સ્વચ્છતા રાખી શકાય એના માટેનો આપણો સ્વભાવ બને, આપણો સંસ્કાર બને, એના માટેનો પ્રયત્ન કરવાનો. કોવિડ વખતે આપણે બધાએ જોયું ઓક્સિજન માટેની જે તકલીફ પડી, આપણને એમ લાગે કે આ કુદરત અને કુદરત જે આપે છે અને એમાંય ફ્રી મળતું હોય તો આપણને એની વેલ્યુ ના હોય, તો એ વેલ્યુ પાછી ફરી પ્રસ્થાપિત કરવા માટે માન્ય નરેન્દ્રભાઈએ એક પેડ માકે નામ, આપણે દરેક જણ જેની પાસે જ્યાં જગ્યા હોય ત્યાં આગાડી દરેક જણ પોતાની માતાના નામે એક ઝાડ ઉગાડે, અને એ જો ઝાડ ઉગાડશે તો આ વખતે જે આપણને ગુજરાતને ટાર્ગેટ આપ્યો છે, અત્યાર સુધીમાં જે ગ્રીન કવરેજ હતું એમાં 2% વધારો આપણે આ વખતે કરી શકીશું. 2% એક જ વર્ષમાં વધારો થશે આપ બધાના સહયોગથી. દરેકે દરેક નવીમાં નવી ઇન્ડસ્ટ્રીઝ, નવા સેક્ટર્સ, ગ્રીન એનર્જી માટેનો પ્રયત્ન શરૂ છે. ગ્રીન એનર્જીમાં પણ ગુજરાતમાં અત્યારે ખૂબ સારું કામ થઈ રહ્યું છે. મેં હમણાં જ વાત કરી છે કે ખેડૂતોને દિવસ દરમિયાન પૂરેપૂરી રોજબરોજની વીજળી દિવસ દરમિયાન મળે એના માટે પણ સરકાર કામ કરી રહી છે, અને થોડાક દિવસોમાં જ આનું પરિણામ મળશે કે જેથી દરેકે દરેક આખા ગુજરાતમાં દરેક ખેડૂતને દિવસે વીજળી મળતી થઈ જવાની છે. એટલે તમારા પ્રશ્નો અને તમારા પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર હર હંમેશ તૈયાર છે. ફક્ત ને ફક્ત તમારે જે પ્રમાણે આપણે આવતી પેઢીને આપણે શું આપવું છે, પાણીની બચત, કેચ ધ રેઇન, વરસાદનું પ્રીપે ટીપું આપણે જમીનમાં કેવી રીતે ઉતારી શકીએ એના માટેની મુહિમ પણ સરકાર ચલાવી રહી છે. એ પણ માન્ય નરેન્દ્રભાઈએ
केन्द्र सरकार माथी जाहिर करेलो कार्यक्रम छे। એટલે ભવિષ્યનો વિચાર સાથે સાથે કરતા જાઓ। દરેક વસ્તુ આપણે વાપરીએ છીએ એનો વાંધો નથી, પણ વાપરવાની સાથે સાથે એની બચત પણ આજથી કરીએ તો આપણને ભવિષ્યની ચિંતા ના રહે અને આપણે આગળ વધી શકીએ। આપણે સૌ સાથે મળી આજે તો જે કામો અત્યાર સુધીમાં કહે છે કે વધારેમાં વધારે કામો વિધાનસભા લેવલે મળ્યા છે તમને બધાને, પણ એ તો દરેક ડિપાર્ટમેન્ટમાં આમાં ઘણી વખતે કેવું હોય કે ક્યાંક રાહ જોવાતી હોય, ટાઈમ થઈ ગયો હોય અને આવી જાય, નસીબવાળાનું વ્યક્તિની વાત છે ને આમાં। આગળનું તૈયાર કરેલું હોય પણ આ મારા હાથે જ ખાતમુહૂર્ત થાય એવું છે આ બધું, પણ સારી વાત છે, એમને રસ છે, કામ કરવા માટેની ધગશ છે, એરિયાનું ધ્યાન રાખીને કામ કરે છે, દોડે છે। તો તમારે બધાએ પણ એમને સાથ અને સહકારથી જે પણ તમારા કામો હોય આયોજનબદ્ધ રીતે તમે લેતા આવશો તો તમારા કોઈ કામમાં કચાશ સરકાર તરફથી ના રહે, આખા જિલ્લામાં ક્યાંય પણ કોઈ પણ કામ હશે તમારા એ બધા કામો અમારે સરકાર તરફથી મંજૂર કરતા રહીશું। આપણે સૌ સાથે મળીને જે માન્ય નરેન્દ્રભાઈને 2047માં વિકસિત ભારત અને વિકસિત ભારત માટે સૌથી વધારેમાં વધારે લીડ લઈ અને ગુજરાત આગળ વધે એના માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।